નમસ્કાર મિત્રો, વ્યવસાય કરવો કોને ન ગમે, પણ વ્યવસાય કરવાની ઈચ્છા હોવી એ જ ફક્ત જરૂરી નથી, એના માટે જરૂરી છે કૌશલ્ય. આપ સૌ જાણતા જ હશો કે આજે ભારત એક યંગ કન્ટ્રી તરીકે ઓળખાય છે. એનું કારણ છે ભારતમાં વસતી 30% જુવાન વ્યક્તિઓ. આ 30% જુવાન વ્યક્તિઓ વધીને 60% થવાની સંભાવના છે વર્ષ 2030 સુધી. જો આ બધાને આપણે સારો વ્યવસાય કરવાની તકો આપવાની હોય તો એ માટે આજથી જ ઉપક્રમો કરવા પડે. આ અંતર્ગત નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશનની સ્થાપના કરવામાં આવી હતી. તે અંતર્ગત જીએસડીએમની સ્થાપના કરવામાં આવી છે. તે વિષય ઉપર વાત કરવા માટે આજે આ આપણા ઈ ગવર્નન્સ કાર્યક્રમમાં આપણી સાથે હાજર છે શ્રી એસકે શ્રીવાસ્તવ સાહેબ, જે કે આ મિશનના ડિરેક્ટર છે. શ્રીવાસ્તવ સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. ઈ ગવર્નન્સની જયારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આઈટી ક્ષેત્રને ના ભૂલાય. આઈટી ક્ષેત્રના એન્ટરપ્રિન્યોર મિસ રૂઝાન ખંભાતા પણ આપણી સાથે આજે હાજર છે. નમસ્તે. શ્રીવાસ્તવ, નોર્મલી તમારા ત્યાં જે આવતા નોકરી ઈચ્છુક વ્યક્તિઓ છે, એમના પાસેથી આપ શું અપેક્ષા રાખો છો? જયારે બી અમારે ત્યાં કોઈ જોબ માટે આવે છે, અમે જયારે રિક્રુટ કરીએ છીએ, તો સૌથી પહેલા આઈ ટેક વેરી ગ્રેટ કેર કે માણસનું એટીટ્યુડ શું છે, વોટ આર ધ સોફ્ટ સ્કિલ્સ. બીકોઝ સૌથી પહેલા અમને સોફ્ટ સ્કિલ્સની, કોઈ બી બિઝનેસમાં હ્યુમન લાઈફમાં સોફ્ટ સ્કિલ્સની બહુ જરૂરત છે, જેને કે એકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિબિલિટી, પોઝિટિવ એપ્રોચ, પ્રોડક્ટિવિટી. એટલે ફ્રેન્કલી સ્પીકિંગ, આઈ વુડ ફર્સ્ટ ટેક કેર ઓફ સોફ્ટ સ્કિલ્સ. હવે જે તમે નેક્સ્ટ જે કોઈ ઓબ્વિયસલી એના બીજા જે કઈ હાર્ડ સ્કિલ્સ કહેવાય કે એને જે એનો એ જે ફિલ્ડમાં કામ કરવા માંગતો હોય, જેને કે લેટ્સ સે નો આઈટી નો ફિલ્ડ છે તો એનું પ્રોગ્રામિંગ સ્કિલ કેવું છે, કે ડિઝાઇનિંગ છે તો ડિઝાઇનિંગ કેવું છે, યા યુ નો એસઈઓ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, તો અમે એ બધા સ્કિલ્સ જ જોઈએ. પણ ટુ બી ઇટ વેરી ઓનેસ્ટ સાહેબ, માં કે અલ્ટિમેટલી અમે અત્યારે જોયું છે કે જે શીખવાડવામાં આવે છે, તમે જે કહો છો ટેકનોલોજીકલ યા ટેકનિકલ સ્કિલ્સ, યા એ જે શીખવાડવામાં આવે છે અને ઇન્ડસ્ટ્રીમાં એક ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે એક હજી બી ગેપ છે. ગેપ કઈ રીતે છે કે લેટસ એ લોકો થોડી જૂની, અગર અમે ટેકનોલોજીની જ વાત કરીએ તો થોડી જૂની ટેકનોલોજીમાં શીખવાડવામાં આવે છે, તો અમને એ લોકોને લઈને પાછી નવી ટેકનોલોજી શીખવાડવી પડે છે. અને એઝ ધેર ઇઝ ઓલવેઝ અ ધક, જેને કે તમે યુ રાઇટલી સેડ કે લોકોને, કંપનીઝને માણસો નથી મળતા અને માણસોને કંપનીઝ નથી મળતી, એટલે દેટ ઇઝ વોટ યુઅર ધીસ થિંગ ઇઝ ફોર, યોર મિશન ઇઝ ફોર. તો ઓબ્વિયસલી આઈ વુડ એક્સપેક્ટ કે તમે આ જે ગેપ છે, જે વચ્ચેનો ગેપ છે કે ભાઈ અમને જે માંગીએ છીએ, અમને જે જોઈએ છે અને જે એ લોકોને શીખવાડવામાં આવે છે, એ ગેપ નેગ્લિજિબલ થઈ જાય. એનાથી અમને શું ફાયદો થશે કે અમને જે ટ્રેનિંગમાં, ઘણી વાર તો અમે તો ટ્રેનિંગ આપે છે ને પૈસા આપીએ છીએ, તો એ તો અમને હજી નથી ગમતું, કારણ કે એનું ટ્રેનિંગ ને પૈસા આપવાથી હજી પ્રોબ્લેમ શું થાય છે કે અલ્ટિમેટલી બીજા જે આટલો બધો જે ઇન્સ્ટિટ્યુટ ભણી, જ્યાં ઇન્સ્ટિટ્યુટ પૈસા કમાઈ લે છે ને, અમે જોબ બી આપીએ છીએ, ટ્રેનિંગ બી આપીએ છીએ. એટલે સો આઈ વોન્ટ કે આ બધો ગેપ મિનિમાઇઝ થઈ જાય અને એન્ડ અ પર્સન બીકમ્સ એમ્પ્લોયેબલ. અને એઝ આ યુઝ ધ વર્ડ એટીટ્યુડ ને સોફ્ટ સ્કિલ્સ, એના માટે મને ખાસ કહેવું છે કે કોઈ બી માણસ અગર વધારે ભણીને આવે છે ને તો એને એસીની કેબિન જોઈએ છે. એમબીએ બેમબીએ એટલે એની એસી કેબિન વગર ચાલે નહીં. અમને, અમે એઝ એન એન્ટરપ્રિન્યોર અમે ગ્રાઉન્ડ લેવલ પર શીખ્યા છીએ, ગ્રાસરૂટ લેવલ પર કામ કર્યું છે, તો જ લાઈફમાં આગળ આવશે. એસીની કેબિનોથી આગળ નથી આવવા, તો એસીની કેબિનોથી ખાલી ઠંડક હવા મળે છે. દેર શુડ બી પોઝિટિવ એપ્રોચ, એ સ્કિલ્સમાં બી તમે કામ કરો, માણસને અકાઉન્ટેબલ, રિસ્પોન્સિબલ, પર્સ્યુએસિવ, પોઝિટિવ થિંકિંગ, આ બધા સ્કિલ્સમાં બી તમે કામ કરો. એમને